નમસ્કાર મિત્રો, જેની પાછળ છેલ્લા 6 મહિનાથી પડ્યા હતા તેનું પરિણામ આવી ચૂક્યું છે. વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે, પરંતુ કારણો શું? એક વાતની ચર્ચા થતી હતી, એક વાતની આગાહી થતી હતી કે કોંગ્રેસમાં હાર મેં ભી તેરે સાથ, જીત મેં ભી તેરે સાથ એ સ્ટેટસ મુકાશે, અને સ્ટેટસ ધીરે ધીરે મુકાવા લાગ્યા છે. આપણી સાથે રમેશભાઈ પટેલ છે, જે છેલ્લા લાંબા સમયથી આપણી સાથે વાવ વિધાનસભાને લઈને વાત કરતા રહ્યા છે. એમનું આંકલન શું કહે છે? મુખ્ય 5 કારણ કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી જીતી છે, ગુલાબસિંહ આર્યા છે. કયા 5 કારણો? ધાર્મિક આમ તો શું છે, જીત એ જીત છે ને, હવે આપણે પાછળથી એના કારણોની ખાલી ચર્ચા કરતા હોઈએ. આ કારણોની ચર્ચા આપણે કરીએ ને, એનાથી વધુ તો કોંગ્રેસને કરવાની જરૂર હોય. ક્યાં ગયા આકલન આવું બધું નથી સમજી શકતા, એટલે દ્વારે છે. ફેક્ટ 5 એવા કારણો કે જેમાં જીત મળી. તો થોડાક દિવસ પહેલાં મારી ચેનલમાં એક વિડીયો મૂક્યો હતો કે એવા કયા 4 ચમત્કાર થાય તો ભાજપની જીત થાય વાવ વિધાનસભામાં. એ 4-4 અત્યારે સાચા પડતા દેખાઈ રહ્યા છે. એમાં પહેલું જ આપણે કારણ કહીએ કે હું એવું માનતો હતો કે ચૌધરી સમાજના 20,000થી વધુ વોટ જો શંકરભાઈ ચૌધરી, કારણ કે બીજાથી આ પાછા વળે એમ નહોતા, એટલે શંકરભાઈ ચૌધરી પોતાના તરફી કરવામાં સફળ રહ્યા હોય તો ભાજપ જીતે, અને ચોક્કસ એ રણનીતિમાં ભાજપ સફળ થયું. આમ જોઈએ કે માવજીભાઈના લીધે વિરોધ હતો ભાભર, શું કહેવાય, તાલુકામાં કરંટ હતો ચૌધરીઓમાં, પણ આ કરંટ બીજે ના જ સચવાણો, અને શંકરભાઈ એકંદરે ચૌધરી સમાજને પોતાના તરફી વાળવા માટે જે એમના પ્રયત્નો હતા એ સફળ રહ્યા. એટલે આપણે પહેલું કારણ આ ચૌધરી સમાજનું, જે શંકરભાઈનો આ દાવ એ સક્સેસ રહ્યો અને પોતાનું કદ પણ એમને વધાર્યું છે. હા, બીજા કારણમાં જોઈએ તો દલિતોના વોટમાં ભાગલા પાડવામાં ભાજપ સફળ રહ્યું. આમ ખુલીને આપણે કોઈનું નામ નથી આપતા, પરંતુ ચોક્કસ એક દલિત નેતાના સંપર્કમાં ભાજપના એક મોટા નેતા હતા, અને 2022માં આ ફેક્ટર કામ કરી ચૂક્યું છે. હું મારા વિડીયોમાં તો ખુલાસા પણ વાત કરી છે, એટલે આ ફેક્ટર અહીંયા કામ કરી ગયો. દલિતોના વોટમાં જો આપણે એમ કહેતા હોય ને કે ભાજપને વોટ આપવા તો નહીં, પણ એ વોટ જે ગયા દલિતોના, એમાં સૌથી વધુ ફાળો અપક્ષના તરફી વોટ લઈ જવાનો, એટલે ક્યાંક સરવાળે માવજીભાઈ લઈ ગયા, એટલે એ નુકસાન કોંગ્રેસને થયું. એટલે આ 2 ફેક્ટર આ સીધી લીટીમાં ત્યાં કામ કરે છે. આપણે જ્યારે આખા વિડીયોમાં પહેલાથી ચર્ચા કરતા, આજ સવારના આપણે ઇલેક્શન અહીંયા કવર કરીએ છીએ, મારું આંકલન હતું સવારમાં બેઠો ત્યારથી કે વાવ વિધાનસભા ઉપર ભાજપને 15, વાવ તાલુકાની વાત કરું છું, વાવ તાલુકામાં 15,000થી વધુની લીડ, વધુ ઓછામાં ઓછી એટલી જોઈએ, જો કોંગ્રેસને ત્યાં લીડ ઉપર ટકવું હોય તો. એ જગ્યાએ કોંગ્રેસ 13,000-13,500ની લીડ જ હતી, એટલે એ 1500 વોટ છે ને સરવાળે એમને નડી ગયા. ત્રીજું આકલન આપણે ગોતતા હોય ને તો ઠાકરસિંહની નારાજગી, બહુ ચર્ચા ચાલી છેલ્લા લાંબા સમયથી, એક જ ચર્ચા ઠાકરસિંહના. અંતિમ દિવસો સુધી મત ગણતરી થતી હતી ત્યારે ઠાકરસિંહ ચાલતા હતા. આમ ફેક્ટર અસર હતી, પણ મેં મારા વિડીયોમાં પણ કીધેલું છે, કારણ કે આ વસ્તુ ફેક્ટ છે ને, હકીકત છે. હું આમ આખા બોલો તરીકે ટેવાયેલો છું ચોખ્ખું બોલવા માટે. તો મેં પોતે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા, દેસાઈ સમાજના, અને ભાજપનો પ્રચાર કરતા મેં જોયા હતા. તમે પણ જોયા હશે બરાબર, અત્યારે નામ આપણે આપણે શું કામ આપીએ, એમની પાર્ટીનો વિષય છે, પણ હું જોતો હતો. હવે જ્યારે એમની સમાજનું સંગઠન બોલાયું છે, સમાજના સ્ટેજ ઉપર થઈને મોટા ભાષણો આપે છે, કોંગ્રેસને વોટ આપવા માટે કોંગ્રેસનું સ્ટેજ છે, અને જસ્ટ સ્ટેજથી નીચે ઉતરી અને 2 જ મિનિટમાં વ્યક્તિ જ્યારે પ્રચાર કરતો હોય ભાજપનો, એટલે આવું માની શકીએ કે ભાજપને, રબારી સમાજને વાળવામાં પોતાના તરફ સફળ રહ્યું, અને ઠાકરસિંહની નારાજગી. તમે એ વાતમાં વચ્ચે હું થોડું કહીશ કે એ જ્યારે ક્ષણ હતો ને, એ ક્ષણ તમે જે ક્ષણની વાત કરી રહ્યા છો એ ક્ષણ તો અમે જોયેલો છે, ને એ ક્ષણમાં ટૂંકમાં એ સ્થિતિ પછી એવી ચર્ચા હતી કે રબારી સમાજના મત માવજીભાઈ તરફ જઈ શકે છે, એવી બધી ચર્ચાઓ ઘણી ચાલી.
પણ એ સ્થિતિમાં જે સાંભળ્યું હતું ને આપણે ગળે ભેટતા ભેટતા રબારી સમાજના આગેવાનને જે કાનમાં વાત કહેવામાં, અને એક વખત નહીં ત્રણ વખત કહેવામાં આવ્યું એક નામ, એ મને લાગે છે કે અસર કરે, અસર કરે ચોક્કસ. આમ એવું હતું, માવજીભાઈ પટેલ અને માવજીભાઈ દેસાઈ, આ ભલે કોઈ નામ નથી લેતું પણ હું ખુલ્લું કહું છું, એમને ભાજપ તરફી ક્યાંક અત્યારે એવું લાગે આવનારા સમયમાં કે ભાજપ એને સહજ સ્વીકારી લે તો નવાઈ નહીં આ ફેક્ટરથી, એટલે આ ત્રણ પરિણામ તો આ આવી ગયા. રબારી સમાજના મત મળ્યા છે, ચોક્કસ ચોક્કસ મળ્યા છે ને. રબારી સમાજ નારાજ હતો અંગત ખાને, હું તો ત્યાં સ્થળ ઉપર ફર્યો છું એટલે એમના એ મળ્યો છે. ચોથું ફેક્ટર, જો કોઈ કામ કરતું હોય તો ભાજપના આમ નારાજ નેતાઓ ઘણા હતા, અમીરામભાઈ આસલ, રજનીશભાઈ વાવ, રાણા સાહેબ, ઘણા બધા નારાજ હતા અંગત ખાને, કેશાજી ચૌહાણ જ હોય. પણ આ ભાજપ એમની નારાજગી ખુલ્લીને બહાર ના આવી અને એમને કંટ્રોલમાં રાખવામાં ભાજપની આખી શું કહેવાય કે શંકરભાઈ ચૌધરીની રણનીતિ કામ કરી ગઈ. એટલે જે વોટ એ બગાડી શકવાની સ્થિતિમાં હતા ને, એને પછી ભલે શામ દામ દંડ કે ભેટ, એ કોઈ પણ રીતે એમને કંટ્રોલ કર્યા બરાબર. ક્યાંક પડીકું આંબા આંબલી બતાવી હોય તો સ્વાભાવિક છે, કોઈ પણ એમનો વિષય છે. પણ એ કરવાથી જે નારાજગી ખુલીને બહાર આવવી જોઈતી હતી એ નહીં, ફક્ત માવજીભાઈ પટેલ જ એકલા નારાજ રહ્યા, બાકી એકંદરે બધા. તમે એ વસ્તુ પણ જુઓ, જો તમે રજનીશ ચૌધરીનું નામ લીધું તો રજનીશભાઈ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા, એમના જ તે પિતાજીના સગા ભાઈ, એ તો ગંગારામભાઈ પ્રમુખ છે, તો એ પછી માવજીભાઈ સાથે જ હતા, તો એક જ પરિવારમાં વાત હતી. પણ અમીર ટૂંકમાં રજનીશભાઈએ છેલ્લે સુધી ભાજપની સાથે રહ્યા, પણ એમણે શું કર્યું, સાયલન્ટ રહ્યા. અમે પ્રયત્ન કર્યો એમની સાથે વાત કરવાનો, પણ એમને ખબર હતી કે અત્યારે બોલાય એમ નથી. પણ એ શ્યોર હતા, એ એવું કહેતા હતા, આ વાત આપણે કહી દઈએ, હવે પરિણામ તો આવી ગયું છે એટલે એમાં કંઈ ખોટું છે નહીં, એવું કહેતા હતા કે તમે પરિણામના દિવસે જોજો, લોકોને ખબર પડશે કે શું થયું હતું, ને હું ભાજપમાં જે છું તો હું મારી રીતે સાચો છું. એટલે ભાજપમાંથી માવજીભાઈ સિવાય કોઈ, કારણ કે જો જાગીરદાર સમાજની વાત હતી, વાવરાણીની વાત હતી, તો એનાય મત માવજીભાઈ તરફ જઈ રહ્યા છે એવી પણ એક ચર્ચા હતી. એટલે નારાજ નેતાઓને સાથે રાખવાની તમે જે વાત કીધી, મને લાગે છે ગમે એટલા નારાજ હતા પણ પક્ષ સામે ગદ્દારી કરતા રોક્યા. અને આ ફેક્ટર એમ શંકરભાઈ ચૌધરીની આમ જીત ગણાય ચોક્કસ, કારણ કે ઘણા બધા એટલા બધા હું તો ત્યાં જોયેલા છે ને, બોલ્યા છે ભાજપના વિરુદ્ધ, પરંતુ જતા ક્યાંક ડર્યા છે અથવા ભાજપ એમને પોતાના સાથે રાખવામાં સફળ રહ્યું છે. આ પણ ફેક્ટર અસર કરે છે. એક બીજું ફેક્ટર પણ અસર કરે છે, ગેનીબેનની રહેમરા. આ વાત બહુ ચર્ચા છે, બહુ ચર્ચા છે, કારણ કે ગેનીબેનની રહેમરા સિવાય ઠાકોર સમાજનો 90% કે 80% સમાજ ભાજપ તરફી જાય એવું માનવાના કોઈ અવકાશ જ નથી. કોંગ્રેસને વિચારવું પડશે, વડીલનું ચાલતું નથી એવું સાબિત થઈ ગયું, વડીલનું ચાલતું નથી કે ચલાવ્યું નથી, કારણ કે ચંદનજી વડીલ, બળદેવજી વડીલ, ચાલો એ તો બહુ દૂર પડે પણ યાર આ તો તમારા ભાભરના જ છે ને, બેનનો તો ગઢ છે ને ત્યાં, બેનનો પોતાનો ગઢ છે ત્યાં, એટલે સ્વાભાવિક આ વસ્તુ ચોક્કસ છે કે ગેનીબેનનું પછી હવે અંદર ખાને એમને શું સેટિંગ થયું હોય એ આમાં બહાર આવતું નથી હોતું. પણ ચોક્કસ એકબીજાના નેતાઓ એકબીજાના સંપર્કમાં રહ્યા જ છે, એટલે ગેનીબેને પણ સમાજવાદને પ્રોત્સાહન આપ્યું, એને જ બળ પૂરું કર્યું અને પાર્ટીથી પણ વધુ એ સમાજને વળગી રહ્યા. કારણ કે 2070 માની લો કે 27માં ફરી એમને લડવી હોય તો પાછા મુખ્યમંત્રીની વાત બધે વાતો ખાલી રાજીનામું તો દેવું પડે, રાજીનામું. એટલે જ્યારે એ લડશે બરાબર, માની લો કે અત્યારે શંકરભાઈ ચૌધરીનો વિરોધ કરીને ગેનીબેન જીતી ગયા, ચોક્કસ એમના જે તે સમીકરણો એમના કામે લાગ્યા હોય, પરંતુ આવનારી ચૂંટણીમાં આ સીટ બીજેપીની છે, આવનારી ચૂંટણીમાં આ તો દેખાય નહીં, કોંગ્રેસમાં તો કાઠું છે ને, આ ગુલાબસિંહ આયરા પછી તો વધારે કાઠું છે, એટલે આ ચોક્કસ આ ભાજપની જીત છે ને. આ બધા જ સમીકરણો જ્યારે અસર કરતા હોય ને એટલે ભાજપની આમાં જીત થાય એવું મારું માનવું છે. આપણે ઘણી ચર્ચા કરી ને દરેક પત્રકારો પોતપોતાનો એક મત કહે તેમાં ખોટું પણ નથી, એ પત્રકારો વાવ સુઈગામ સુધી સાચા પડ્યા, બાજી બગડી તો ભાભરમાં ભાભર, ઠાકોર સમાજની નસ પકડવામાં ક્યાંક ઉણા ઉતર્યા આપણે, બસ બાકી તો વાવ અને સુઈગામની આપણને આમ શું છે. આપણે ચર્ચાઓ બધી સારી હતી, સાચી હતી, અને હું ક્યાંય કહેતો નથી કે આપણાથી કોઈ ભૂલ થઈ, ના આપણે સચોટ હતા,
પણ હવે જ્ઞાનીબેન પોતાનો ગઢ જો સાચવી ના શકતા, એટલે અમને તો એવું હોય ને કે સાંસદ છે તો 30% તો ઓછામાં ઓછા 35% તો 35% તો લેવાની એમની ગણતરી હોય. પણ એમને પણ રહેમ રાય, હું બીજી વખત કહું છું અને ચોખ્ખું કહું છું કે ક્યાંક ઈશારો સમાજવાદ તરફ ઝૂક્યો હોય, એમને ઈશારો કર્યો હોય ત્યારે જ આ પરિણામ આવે, નહીતર ના આવે. જી, આ ચોક્કસ એક વસ્તુ થાય છે. તો રમેશભાઈએ વાત કરી આ કારણો પર, તમે પણ વિચારજો આ કારણો પર. અમને તો થોડા દિવસો પહેલાં, એટલે પરિણામના પહેલાં જ વિચારી લીધું હતું ને આ કારણો અમે આપને કહી રહ્યા છે. લોકો તમને એવા મળશે કે એ લોકો જીત પછી ફટાફટ કારણો આપી દે કે આ 10 કારણો આપે, પણ એવી વાત નથી. આ આ તો અમે તથ્ય સાથે વાત કરીએ, કારણ કે આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં તમને મળી જશે ને હશે તો અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી શકીએ. એવું કંઈ નથી કે આ અમે હવા હવાઈમાં વાત કરી છે, આ સ્થિતિ છે. તમે મંથન કરજો, તમને એવું લાગે કે 7મું 8મું 9મું 10મું કારણ આ છે તો કોમેન્ટ બોક્સમાં લખજો એની ક્યાં ના છે. બાકી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો ને મળતા રહીશું. વાવ જેવી ઘણી ચૂંટણીઓ આવશે ને રસપ્રદ બેઠકો ક્યાં આપણે ઓછી છે. નમસ્કાર, રજા આપશો.